જે બોલો તો અમને એમ થાય કે કઈક આમને ગમતું હોય એવું લાગે છે, આમ ઉઘરાણી આવ્યા હોય એમ બેઠા હોય, કઈક આમ ઉમળકો હોય. અમારી પાસે તો કઈક સંતો આપ્યું છે અને અમારી પાસેથી કાઢવું હોય ને તો પેલા તો તમારી તૈયારી હોવી જોઈએ. પાયો પાયામાં ઠેકાણું ન હોય ને મકાન નું બહુ નક્કી નહીં જયારે પડે, પાયો મજબૂત જોવે એમાં આટલો જોવે. અમે તો તમને આમંત્રિત કરી, અમે તો તમારા મહેમાન છીએ, બે ચાર કલાક રહીને હમણાં અહીંકલો કરજો. એ બાબુ એક સંતોની ભૂમિ છે. બજરંગદાસ બાપા બગદાણામાં થઈ ગયા, પણ બાપુ આજ કોઈ ગામ એવું નહીં હોય કે બજરંગદાસ બાપાની ઝૂંપડી ન હોય. તમે વિચાર કરો કે આને કેવું ભજન કર્યું છે રામ. કાયા જની કોપડી ને પડછંદ જેના પ્રાણ, સંત ને સુરા નિપ જાવતી આ હોરઠ રતન ની ખાણ. આ બાપુ આપણી ધરતી એક એવી છે, જતી સતી સુરા બારવટિયા ભક્તો દાતારો સુરવીરો કવિઓ. અને બાપુ આ છે ને જન્મે બને નહીં, આ જન્મથી હોય નગર બધાને બનાવવા છે. અમારો દીકરો ભગત થઈ જાય લાખ રૂપિયા લઈ આવે, આની યુનિવર્સિટી નથી, જન્મથી હોય. એક કપાતર હોય ને ગામમાં, એક કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડી નથી ગયો, બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. અરે આ ધરતીનો પાવર હોય એક વિચાર કરજો. મીરાબાઈ જન્મા ક્યાં વી આવ્યા હે, રામદેવજી મહારાજ જન્મા ક્યાં વી આવ્યા આયા, અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા જન્મો ક્યાં વી આવ્યો દ્વારકા, સુકામ આ ધરતીમાં સુકામ. બાપુ મેં 20 વર્ષ અટારો આંકો આટો મારી આવ્યો, બધે વાતમાં કાંઈ છે નહીં, જાવ ઉજી આવો, કોઈ હાસો સરનામું નથી દેતું. અમે ગોકુળમાં ગયા હતા, ગોકુળમાં પછી એક બાપુ બેઠા હતા, નાનો એવો રૂમ હતો, અમે 7-8-10 જણા હતા, ગાડી લઈને આટો મારવા ગયા હતા. એટલે એ બાપુ હતા ને કે બેસી જવા ફરતા ફરતા, અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શાના, એ કે કાનુડા ને હિંસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો છો. મેં કીધું નાસ્તિક છે તેમાં તો કાનુડો અમારે ભેળો વ્યો આવ્યો દ્વારકા છે, અહીં તમે આટો મારવા આવ્યા, અહીં કઈ છે નહીં, તમે એમમાં બેઠા છો. ઈ ભૂમિ મહાપુરુષોની ભૂમિ છે બાપુ, સંતોની ભૂમિ છે. તમે જો અને ધરતીનો પાવર હોય, ધરતીની એક તાકાત હોય. આપણું સૌરાષ્ટ્ર છે એમાં અમુક સમય થાય ને એટલે કોઈ સંત થાય કોઈ ભગત થાય. આપણી કચ્છની ધરતી છે એમાં અમુક સમય થાય ને એટલે એક સતી થાય, એક બારવટીઓ થાય. આપણી આ ભૂમિ અને એમાંય આ પંચાળ બાપુ, કંકુ વર્ણી ભૂમકાન હરવો હાલે માર, નર પટાધર નિભજે દેવ કોઈ ભલો પંચાળ, ખડ પાડી ને ખાકરાન નહીં પાણાનો પાર, એ વગર દીવે વાળવું કરે એ દેવ કોઈ ભલો પંચાળ, ધરતી લાપડિયાળ નદીએ પાણી આશરા ગાળે ગહુંબા ગોવાળિયાની ભર પટાધર પંચાળ. બાપુ ઈ ભૂમિ છે આ કંકુવર્ણી ભૂમિકા, કવિઓને લખવું પડે બાપુ, કઈક તો પાવર છે ને આમાં. હવે એમાં આપણે જન્મા છીએ એ કઈક આપણી કમાણી નહીં હોય. હવે અહીંયા કોક એવા કપાત્ર જન્મા હોય ને પછી પતરાવની પાળમાં દરિયારિયા સીટીઓ મારતા હોય, શું સમજવું બાપુ. બની ન હકાય આ જન્મથી હોય, અને આ જન્મ માટે બાપુ સારી માં હોય ને તો જ સારા સંતાન થાય. અત્યારનું વિજ્ઞાન બાપુ જુઓ ને રાફડો ફાટ્યો છે, ફેઝન 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 કરવાય દેવી પડે, આપણું કઈ હાલે એવું છે નહીં. એમાં હું તો બેનું દીકરી હોય ને ખાસ કહું કે તમે તો દી ઉઠાડી દીધો હવે આ ફેઝનમાં. હે દીકરી ધરાવીન દાન નિભજે કડવીન માડું ન હોય, જેહળ જકરા નિભજે જેની જનેતા ઓથલ હોય. બાપુ હારી મા વગેરે હારા દીકરા ન થાય રામ. અને જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ શક્તિ નથી આંબી, ત્યાં દેશની આબરૂ સ્ત્રી શક્તિ રાખી ઇતિહાસ ખોલવાની છૂટ. એક એક મહાપુરુષો છે એની વાહે બાપુ જો એ સફળ હોય તો એક એક શક્તિઓનો હાથ છે. આ જેસલ જાડેજો બાપુ તોરલ નો હતો, આને કોણ ઓળખતું હતું એક મન ગયો. હે આ માલદે આ બાપુ એક હામા મળ્યા હારા નહીં તો અત્યારે બધી વાહ વાહ થાય છે, એ બાયુ એ સુધાર્યા. આ જલારામ ને વીરબાઈ નો હતો કોઈ ઓળખત નહીં, સગાળસા ને સંગાવતી નો હતો કોઈ ઓળખત નહીં. એક કાશી ની બજાર માં બાપુ રીંગણા વેસે હરિચંદ્ર રાજા અયોધ્યા નો મહારાજ, રીંગણા વેસે બૈરું વેસી નાખ્યું. બાપુ આપણે અખતરો કરી દઈએ ઘરે,
અરે બાપુ આ ઇતિહાસ સાંભળો ને જીવનમાં ઉતારો ને તમારા જીવનનું પરિવર્તન થઈ જાય બાપુ રૂવાડા ઉભા થઈ જાય રામ કોની પાસે જઈને વાતો કરીએ બાપુ આપ્યું તો છે ઘણું પણ નાખવું ક્યાં વાડીમાં ખાનારા તો હોવા જોઈએ ને ક્યાં નાખવું અરે એવો ડાયરો બાપુ આવો હામો મળ્યો હોય ને ત્યાં અમારી કહું તૂટે ને અમારું ચાર્જિંગ સડી જાય કે અમે વડોદરા પ્રોગ્રામમાં ગયા હતા બાપા મઢુલીએ એમ હોય રામ ભાગી તો પછી હવે તમારો ઉમળકો ન હોય એમ જે ગેંગે ગેંગે કરીને હમણાં ભાગી જઈશું અમારે ક્યાં આવ્યા પિત્તળ કાઢવું મારો કહેવાનો અર્થ એ છે ધંધા ગમે એ કરાય પણ જીવનમાં બાપુ કુળને મા બાપને ઇજ્જતને અટકને બાપુ ડાગ લાગે ને એનું આમ જિંદગી જીવાનો કહેવાય રામ બાકી તો ઢોરના ઇતિહાસ થઈ ગયા તમે વિચાર તો કરો મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય અરે સતાધારમાં બાપુ પાડો પૂજાય દાદો મેકરણ બાપુ ગધાડો ને કૂતરો પૂજાય અરે આ એક એક માતાજીઓ તમે લઈ લ્યો તો એક માને કે ખોડિયાર ખોડિયાર માને કે મગર છે મેલડી માને કે બોકડો છે શક્તિ ને કે સિંહ છે બહુજન ને કે કુકડો છે કેમ નો કીધું આ દરબાર પૈસા વાળા સિંહ ને આપણે બનાવી દીવાન કારણ કે કઈ નેઠો જ નથી માણાનો ચારે શું કરે ઈ એક ભાઈ વાડીએ હુતા હતા લીમડા ને સાંય લીમડા ઉપર કાગડો બોલતો હતો કા 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 કરતો હતો ઓલો આમ જાગીને કે ઉડી જાને નગર કે હમણાં કવાડો લાવીને લીમડો કાપીને હેઠો નાખી કાગડો વિચાર કરે તું કવાડો લિયા લીમડો કાપ ને પડે ને હું રહેતો હોઈશ ફરીને મીડ્યો બોલવા એટલે ઈ કે યો જા તોય નો વિડ્યો ફરીને બોલ્યો ને ઈ કે રે હું ઝૂંપડામાંથી કવાડો લઈ આવું એ ઝૂંપડામાં જઈ અને બંદૂકની નાળી કવડા હોરી નાખીને કર્યો ફડાકો ને કાગડો મરતા મરતા બોલ્યો માણા બોલે છે કઈ ને હાલે છે કઈ લેવા જ્યો કવાડો ને મારા દીકરે ફડાકો કર્યો માણા ના બાપુ કોઈ ભરોહા નથી અમને ખબર છે આ મેં બોલી એકવી છે ને ગઈ એકવી તા હોતી પછી તમે અમને નથી કહેવાના ગાવજો ભજનભાઈ એ અમને ખબર છે પણ અમને તો અમારી એક વાણી ઉજળી કરો મારો કહેવાનો અર્થ આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ છે રામ બાકી અમને જે સંતોએ આપ્યું છે એ ઉજળી કરવા માટેની વાત છે બાકી મરી જવાનું છે વાત પાકી જીવનમાં કાંઈક જીવન એવું જીવાય કે જગત આપણને યાદ કરે આ આ આ જેટલા જેટલા મહાપુરુષો છે એ બધાને આપણે યાદ કરી કોઈ આપણા હગા નથી થતા હમણાં વસરાજની વાત કરી એ તમે વિચાર તો કરો ગાયું વાળીને ગાયું શું કામ મરવું પડે પણ બાપુ એવી ખુમારી હોય રામ કે મારા ગામની ગાયું છે રામ મારા ગામની દીકરી છે મારા ગામનો સાધુ છે બાપુ ખપી ગયા રામ એની વાંહે જો ભલામણ આપણે એક 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 હારા બે બહેનનો કહી હકીતો તો ભાઈ અમે એકવાર અમદાવાદમાં ગયો તો હું એ પાનની દુકાને અમે ઉભેલા આ બનેલી હકીકતની વાત તમને કરું એમાં બે પોલીસ ખાતામાં નોકરી કરતા હતા બે જમાદાર હતા ને આમથી ઢોરા બધા હાંકતા હાંકતા ઓલી સિટીમાં ઢોરા કંદડતા હોય ને એટલે એ કોઈ અરજી બરજી કરી છે ઢોરાને બહાર કાઢીને પાંજરા પોળમાં મૂકવા જવાનો હોય ગમે હોય એમાં એ બે જમાદાર ગાયો હાંકીને આમ જતા હતા એમાં એક ગાય એક જમાદારની વાહે થઈ આમ માથું મારવા એટલે એ એ જમાદાર અમે બે અમે ઊભા હતા ને અહીંયા થોડા થોડા આવતારિયા એટલે મેં કીધું જમાદાર શું પણ આ બજારી જ્યાં ખાય ગાય ગાયું છે ઢોરા છે જ્યાં ખાય પીવે ખાવા દો ને મેં કીધું આ શું કામ ને આવું કરો છો નોકરી કરી છે અમને તો કે અમારે કરવું પડે ને પછી મેં એમને પૂછ્યું તમે કેવા છો એટલે એક ભાઈએ કીધું એ કે બ્રાહ્મણ છું બીજા ભાઈને પૂછ્યું મેં તમે કેવા છો એ કે હું દરબાર છું મેં કીધું ભલા માણા આ દરબારું ગાયું હાટું થઈને તો ગલીએ ગલીએ ખોટા થઈને ખોડાણા છે ને તમે ગાયું ના હાકો છો રામ એ કે પેટ આટું બધું અરે તારા પેટ ને બાપુ ઓજરા ફોડી નખાય ફોડી આ જિંદગીમાં રોટલા ક્યાં નથી કીડી ને કણ હાથી ને મને હજાર હાથ વાળો દે છે ગાંડા અને મેં એમ કીધું કે ન ભરાતું હોય તો ફોડી નખાય ગાયું ની વાહે આ દિશા ન હોય અને તેથી બાપુ દરબારે નહોતો છોડ્યો પણ એ બામણે બાપુ પટ્ટો કેડે છોડ નાખ્યો હોય ને હબાકો આવી ગયો એટલે મેં કીધું ભૂદેવ કેમ તમે પટ્ટો ખોલ્યો એ કે પોલીસ સ્ટેશન પહોંચું ત્યાં સુધી નોકરી કરવી છે ને હવે નોકરી કરું તો બામણના પેટનો ને આજ મને ખબર પડી કે આવા હજીએ જીવે છે બાપુ ગાયું હાડું બાપુ માથા દઈ દીધા માથા આમ તમને વિચાર તો કરો કે સોરીએ સીડેલો હોય અને એ વરમાળાયું તોડીને ઘોડે સીડ્યા છે એને કંઈ આ જીવનનો મોહ મોહ જ નહીં હોય રામ